चलो विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन में आपनो फरीथी हार्दिक स्वागत छे। धोरण 11 नामाना मूळ तत्वो भाग 2 प्रकरण नंबर 5 हिसाबी पत्रको नाणाकीय पत्रको नी अंदर गया वीडियो में आपणे 5 नंबर सुधीना हवालाओनी वात करी हती, एनुं थोड़ू रिविजन करी लईए। पहलो नंबरनो हवालो आखरमाल स्टॉक, तो आखरमाल स्टॉक उधार ते वेपार खाते जमा, पहली असर वेपार खातानी जमा बाजु आखरमाल स्टॉक दर्शाओ, बीजी असर पाका सरवैयानी मिलकत लेना बाजु आखरमाल स्टॉक दर्शाओ। आखरमाल स्टॉकमां बे किंमतों पैकी ओछी किंमत ध्यानमां लेवानी। आखरमाल स्टॉकमां जेटलो घटाडो થતો હોય એટલો ઘટાડો બાદ કરવો, વધારાને ધ્યાનમાં લેવો નહીં। આખરમાલ સ્ટોકમાં અમુક માલમાં રિપેરિંગ સમારકામ મરામત ખર્ચની જરૂરિયાત હોય તો એટલા રૂપિયા આખરમાલ સ્ટોકની કિંમતમાંથી બાદ કરી નવી કિંમતની બે અસર આપવાની, એક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ। આખરમાલ સ્ટોકની બે કિંમતો પૈકી જે ઓછી કિંમત ધ્યાનમાં લેવાની, એના માટે આગળ આપણે હિસાબી ખ્યાલો સિદ્ધાંતોનું પ્રકરણ જોઈશું। એમાં એક સિદ્ધાંત રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત અથવા ડહાપણ યોગ્યતા અથવા શાણપણ અથવા દૂરંદર્શિતાના સિદ્ધાંત મુજબ ભાવિષ સમયની ખર્ચ નુકસાનને ધ્યાનમાં લેવું પરંતુ ઉપજ નફાને ધ્યાનમાં ન લેવું, એવા વલણને રૂઢિચુસ્ત વલણ કહેવાય। અને એ સિદ્ધાંત મુજબ બે કિંમતો પૈકી ઓછી કિંમત ધ્યાનમાં લેવામાં આવે એના માટે કયો સિદ્ધાંત રહેલો, તો એનો જવાબ થશે રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત અથવા દૂરંદર્શિતાનો સિદ્ધાંત। ચાલો બીજો નંબર, ચૂકવવાનો બાકી ખર્ચ, તો ચૂકવા પ્લસ મૂળે ચૂકવવાનું બાકી પ્લસ થાય અને સેકન્ડ એન્ટ્રી મૂડી દેવા બાજુ હવાલાનું થશે જે તે ખર્ચ ઉધાર તે ચૂકવવાનું બાકી ખર્ચ જમા, પહેલી અસર વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં ચૂકવવાનું બાકી ખર્ચ ઉમેરો અને સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ખર્ચ દર્શાવો। ચાલો અગાઉથી ચૂકવેલ ખર્ચ ચૂકવવાનો બાકી ખર્ચ યાદ રાખો, તો એનાથી ઓપોઝિટ અગાઉથી ચૂકવેલ ખર્ચ હજુ માઇનસ મિલે, અગાઉથી ચૂકવેલા બાદ થાય અને સેકન્ડ એન્ટ્રી મિલકત લેણા, હવાલાનો અગાઉથી ચૂકવેલ ખર્ચ ઉધાર તે જે તે ખર્ચ ખાતે જમા, પહેલી અસર વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી અગાઉથી ચૂકવેલ ખર્ચ બાદ કરો, સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ ખર્ચ દર્શાવો। ચાલો હવે આગળ મળવાની બાકી આવક, તો એનો શોર્ટમાં યાદ રાખવામાં મબ્બા પ્લસ મિલે, મળવાની બાકી આવક ઉધાર તે જે તે આવક જમા, પહેલી અસર આવક હંમેશા નફા નુકસાનની જમા આવે અને મળવાની બાકી એટલે ત્યાં ઉમેરવાની, તો પહેલી અસર થશે નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાં મળવાની બાકી આવક ઉમેરો અને સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ મળવાની બાકી આવક દર્શાવો। ચાલો 5 નંબરનો હવાલો, અગાઉથી મળેલ આવક અગાઉથી મળેલ માઇનસ થશે, સેકન્ડ એન્ટ્રી મૂડી દેવા એટલે અથી માઇનસ મિલે, સોરી અગાઉથી મળેલ માઇનસ અને સેકન્ડ એન્ટ્રી મૂડી દેવા। ચાલો હવાલાનું થશે જે તે આવક ઉધાર તે અગાઉથી મળેલ આવક જમા, પહેલી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાંથી અગાઉથી મળેલ આવક બાદ કરો અને સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ આવક દર્શાવો। ચાલો ત્યાર પછી 6 નંબરનો હવાલો, મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ, તો એની હવાલા નોંધ થશે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, પહેલી અસર પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડીમાં મૂડીનું વ્યાજ
મૂડીમાં મૂડીનું વ્યાજ ઉમેરો. મૂડીનું વ્યાજ મૂડીમાં પ્લસ થશે એટલે મૂડી દેવા બાજુ મૂડી આવશે, એમાં મૂડીનું વ્યાજ ઉમેરવાનો અને એ વ્યાજ પેઢીએ માલિકને આપવું પડશે એટલે પેઢીનો ખર્ચ કહેવાય. માટે સેકન્ડ એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂડીનું વ્યાજ દર્શાવો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂડીનું વ્યાજ દર્શાવો. મૂડી પર વ્યાજ તો એની હવાલા નોંધ થશે. મૂડી પર વ્યાજ ઉધાર તે મૂડી ખાતે જમા. પહેલી અસર પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડીમાં મૂડીનું વ્યાજ ઉમેરો. સેકન્ડ એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ દર્શાવો. ચાલો આગળનો 7 નંબરનો હવાલો. મૂડી પર વ્યાજનો હવાલો જોયો, એનાથી વિરુદ્ધ ઉપાડ પર વ્યાજ. તો ઉપાડમાં ઉમેરવાનો અને અંતે ઉપાડમાં ઉમેરીને કુલ રકમ મૂડીમાંથી બાદ કરવાની, એટલે ઉપાડ કે મૂડી ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે. ઉપાડમાં ઉમેરો તો ઉપાડ ઉધાર બોલવાનો અને મૂડીમાંથી બાદ કરો તો મૂડીની જમા બાકી. બાદ કરવું હોય તો ઓપોઝિટ એન્ટ્રી મારવાની. તો ઉપાડ ઉધાર અથવા મૂડી ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે જમા. પહેલી અસર પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડનું વ્યાજ બાદ કરો. મિત્રો, એમાં ઉપાડમાં ઉમેરી કુલ રકમ મૂડીમાંથી બાદ કરો એ રીતે દર્શાવો, એ રીતે બોલો તો પણ ચાલશે. પણ સીધું યાદ રાખવાનું કે મૂડીનું વ્યાજ મૂડીમાં ઉમેરાય તો ઉપાડનું વ્યાજ મૂડીમાંથી બાદ થાય. એટલે સીધી જ બોલી જવાનું, પ્રકાશ સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડનું વ્યાજ બાદ કરો. હવે મૂડીનું વ્યાજ એ પેઢીનો ખર્ચ હતો એટલે નફા નુકસાનની ઉધાર આવ્યું, તો એમ ઉપાડનું વ્યાજ એ ભાગીદાર પેઢી માલિક પાસેથી પેઢીને મળશે. માટે પેઢીની આવક કહેવાય. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉપાડનું વ્યાજ દર્શાવો. નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉપાડનું વ્યાજ દર્શાવો. ઉપાડ પર વ્યાજ તો ઉપાડ કે મૂડી ઉધાર તે ઉપાડ પર વ્યાજ જમા. પહેલી અસર નફા નુકસાન ખાતાની જમા નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ દર્શાવો. અને સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડનું વ્યાજ બાદ કરો. અહીંયા જે મેં પહેલી અસર બીજી અસર એને કદાચ ઉપરની જે રીતે પહેલી અસરને બીજીમાં બોલો, બીજી અસરને પહેલી અસર તરીકે બોલો તો એમાં કોઈ વાંધો નથી, પરંતુ બંને અસર આવવી જરૂરી છે. ચાલો ત્યારબાદ આગળનો હવાલો. મિલકત પર ઘસારો. મિલકત પર ઘસારો તો એની નોંધ થશે ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ચાલો એની પહેલી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી ઘસારો બાદ કરો.
ઘસારો ઉધાર તે જે તે મિલકત જમા જે અંગેની આપણે ઘસારાના પ્રકરણની અંદર પણ નોંધ ભૂલી ગયેલા અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે મિલકતનો ઘસારો દર્શાવો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી ઘસારો બાદ કરો અને સેકન્ડ એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે મિલકતનો ઘસારો દર્શાવો જે ઘસારાના પ્રકરણની અંદર પણ આપણે વાર્ષિક હિસાબમાં પ્રથમ વર્ષની બીજા વર્ષની કે ત્રીજા વર્ષની ઘસારાની અસર દર્શાવવાની હતી ત્યાં જે રીતે અસર દર્શાવતા હતા એ જ પ્રમાણે હવે અહીંયા વાર્ષિક હિસાબમાં પણ ઘસારાની એ જ પ્રમાણે અસર દર્શાવવાની છે ત્યારબાદ ઘસારાના હવાલા જેવો સેમ હવાલો કે જે તમને હવાલાના ચાર્ટમાં જે બીજા ભાગમાં સોરી મેઇન નંબર 15 કે ભાડા પટ્ટાની મિલકતની પ્રમાણસર કિંમત માંડી વાળવામાં આવે ત્યારે તો ત્યાં માંડવાળ કે નફા નુકસાન ઉધાર તે ભાડા પટ્ટાની મિલકત જમા સેમ ઘસારા જેવી સેમ અસર હવે ભાડા પટ્ટાની મિલકત મિલકત લેણા બાજુ આવશે એમાંથી એની માંડવાળ બાદ કરવાની અને એ માંડવાળ અથવા ઘસારો જેમ તમે નફા નુકસાનની ઉધાર બાજુ દર્શાવો તેમ ભાડા પટ્ટાના મિલકતની માંડવાળ નફા નુકસાનની ઉધાર બાજુ દર્શાવવાની એટલે સેમ મિલકત પર ઘસારાની અસરો એ જ રીતનો એનો આ જે ભાડા પટ્ટાની મિલકત ની પ્રમાણસર કિંમત માંડી વાળવામાં આવે એ સેમ એના માસેભાઈ જેવી સેમ અસર માંડવાળ અથવા નફા નુકસાન ઉધાર તે જે ભાડાપટ્ટાની મિલકત ખાતે જમા પહેલી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ આ મિલકતમાંથી ઘસારો બાદ કરો તો ત્યાં ભાડાપટ્ટાની મિલકતમાંથી તેની માંડવાળ બાદ કરો બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે મિલકતનો ઘસારો દર્શાવો તો એ જ પ્રમાણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડાપટ્ટાની મિલકતની માંડવાળ દર્શાવો હજી એક એ જ પ્રમાણેનો હવાલો જે એની અંદર આપેલો નથી પણ અદ્રશ્ય મિલકત પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કે કોપીરાઇટની પ્રમાણસર કિંમત માંડી વાળવામાં આવે ત્યારે તો એની અસર થશે સેમ માંડવાળ કે નફા નુકસાન ઉધાર તે અદ્રશ્ય મિલકત અથવા પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ ખાતે જમા પહેલી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ અદ્રશ્ય મિલકતમાંથી તેની માંડવાળ બાદ કરો અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અદ્રશ્ય મિલકતની માંડવાળ દર્શાવો એટલે મિલકત પર ઘસારાની અસર યાદ રાખો તો ભાડાપટ્ટાના મિલકતની માંડવાળ અને અદ્રશ્ય મિલકતની પ્રમાણસર કિંમત માંડી વાળવામાં આવે તો એ સેમ બંને હવાલાની અસરો સેમ થશે ચાલો આગળનો હવાલો જોવાનો એટલે અહીંયા મેં 8 નંબરમાં જ બીજા બે હવાલાની વાત કરી દીધી જે તમારે બુકની અંદર ન આપ્યા હોય તો એ વ્યવસ્થિત વિડીયોમાં સાંભળી અને એ પ્રમાણે નોટબુકમાં દરેક હવાલાને આ પ્રમાણેના વ્યવસ્થિત વિડીયો સાંભળતા સાંભળતા પોઝ કરી અને તમે નોટબુકની અંદર વ્યવસ્થિત લખી રાખવાના અને આ જે બધા હવાલાઓ તમે જે નોટબુકમાં તૈયાર કરશો એ નોટબુક તમારે 12મા ધોરણમાં પણ રાખી મૂકવાની ચાલો હવે ગાલખાદ પડે ત્યારે તો સેમ અસર ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા
પેલી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી કાલખાદ નવી અથવા હવાલાની બાદ કરો અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખા જૂની અથવા કાજા સરવૈયામની ગાલખાદમાં ગાલખાદ નવી અથવા હવાલાની ઉમેરો કાલખાદ પડે ત્યારે જે મિત્રો આપણે નફા નુકસાન ખાતાના નમૂનાની અંદર જોયું એ જ પ્રમાણે જે ત્યાં મેં તમને કોષ્ટક લખાયું હતું કે ગાલખાદ જૂની વત્તા ગાલખાદ નવી એટલે હવાલાની પ્લસ ગાલખાદ અનામત નવી હવાલાની એ ત્રણેયનો સરવાળો તેમાંથી ગાલખાદ અનામત જૂની બાદ કરવાની એ પ્રમાણેની જે કોષ્ટક યાદ રાખો ફોર્મેટ યાદ રાખો તો એમાં બે હવાલાઓની અસર આપોઆપ યાદ રહી જશે અથવા બે હવાલા તૈયાર થઈ જશે અને સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી ગાલખાદ નવી બાદ કરો. ચાલો હવે આગળનો હવાલો જોવાનો. દસમો નંબર ગાલખાદ અનામત ની જોગવાઈ કરવામાં આવે ત્યારે અથવા ગાલખાદ અનામત એનું બીજું નામ છે સકમંદ લેણાની જોગવાઈ શંકાસ્પદ લેણાની જોગવાઈ અથવા ચોથું નામ છે ડુબત નિધિની જોગવાઈ કરવામાં આવે ત્યારે. તો સેમ મિત્રો ગાલખાદના હવાલામાં જે તમે અસર બોલતા હતા એ જ રીતની અસર બોલવાની પણ હજી એમાં એક સ્ટેપ આગળ જવાનો. તો એની નોંધ થશે પહેલી ગાલખાદ અનામત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. સેકન્ડ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા. એટલે પહેલાં ગાલખાદ અનામતની રકમ ગણવાની નોંધ થશે ગાલખાદ અનામત ઉધાર તે દેવાદાર જમા. ગાલખાદની જગ્યાએ ગાલખાદ અનામત બોલવાનું. જે ગાલખાદમાં દેવાદાર જમા હતા એ જ પ્રમાણે અહીંયા દેવાદાર જમા કરવાના. હવે જે આખું કોષ્ટક આપણે નફા નુકસાનની ઉધાર બાજુ દર્શાવતા હતા એ ત્રણેયના સરવાળામાંથી જે ગાલખાદ અનામત જૂની બાદ કરી અને જે આઉટર કોલમમાં આપણે જે રકમ દર્શાવી એટલે એ પ્રમાણેનું ખાતું બંધ કરવાની નોંધ થશે નફા નુકસાન ઉધાર તે ગાલખાદ અનામત જમા. ચાલો તો પહેલી અસર થશે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી ગાલખાદ નવી બાદ કરો. એટલું જ ગાલખાદમાં બોલતા હતા હવે એ જ પ્રમાણે દેવાદારોમાંથી ગાલખાદ નવી અને